આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં રશ્વ કી વાળો કક્કો ભણીશું બરાબર બાળકો સાદો કક્કો અને કને કાનો કા વાળો કક્કો એ આપણે આગલા વિડીયોમાં શીખી ગયા છીએ એટલે કે ભણી ગયા છીએ તેમજ તેની સાથે સાથે તેમના નામનું અંગ્રેજી અને ગુજરાતી પણ શીખી ગયા છીએ તો આજે આપણે રશ્વ કી વાળો કક્કો ભણીશું તેમજ રશ્વ કી વાળા નામો અને નામનું અંગ્રેજી અને ગુજરાતી પણ ભણીશું બરાબર તો તમારે બધાએ આ રીતે ફોર લાઈન બુકમાં રશ્વ કી એ રીતે લખવાનું છે અને કાઉસમાં આય કરવાનું છે આય એટલે કે કનો કે એ કરીએ છીએ તો જ્યાં આપણે એ લખીએ છીએ ત્યાં રસવાય કી નો શું થાય આય તો અહીંયા તમારે કાઉસમાં આય કરવાનું છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે કક્કામાં બધામાં પાછળ આય લગાડવાનો છે બરાબર તો તમારે આ રીતે જ પેલા બે ભાગ પાડવાના છે અને બરાબર તો ચાલો લખજો બધાને ખ્યાલ છે કેપિટલ કરવાનો છે બરાબર કે આઈ ખીનો કે એચ આઈ ગીનો જી આઈ ઘીનો એચ આઈ ચીનો સી એચ આઈ ચીનો C double H I, chino J I, Gino Z I, Tino T I, Tino THI, Dino DI, Tino DHI.

બંને શબ્દ થાય કોઈ પણ એક તમે લખી શકો છો બરાબર હવે આપણે રસોઈ રસવાળા કક્કાના નામનું અંગ્રેજી કરીશું બરાબર બાળકો તો અહીંયા નામ આપેલું છે નીર વ શું આપેલું છે નીર તો અહીંયા રસવાઈ ની છે કેવો ની છે રસોઈની છે તો રસવાઈની નો શું થાય આપણે કક્કામાં શીખી ગયા છીએ એન આઈ Rono sutai R-E. Vono, V. N-I-R-E-V. ¿Borabor? Y Kino lo. Kino K-I. No N-E. Lono, L. K-I-N-E-L. Kino. Y O V. Joyo. Vino, V-I. Chono, J-E. Yono, v આઈ જે વાય વીજ ત્યાર બાદ હિના હિનો એ ચાય નાનો એન એ અહીંયા ના આપેલું છે ના એટલે આપણે ફક્ત અહીંયા એન નથી કરવાનો પણ સાથે એ પણ લખવાનો છે એ ચાય એન એ હિના ત્યારબાદ રીના રીનો આર આય નાનો એન એ આર આઈ એન એ રીના ત્યારબાદ મીન મીનો હવે આપણે રસવકી વાળા કક્કાના નામનું ગુજરાતી કરવાનું છે બરાબર તો અહીંયા આપણને ઇંગ્લિશ નામ આપેલા છે પીઆઈ એન એલ તેનું આપણે ગુજરાતી કરવાનું છે તો પીઆઈ એટલે કે પી નો લી નર એન નામનો પેલો અક્ષર બધાએ કેપિટલ કરવાનો છે અને બીજા અક્ષર કેવા કરવાના છે તો તમને ખબર જ છે ને બાળકો સ્મોલ કરવાના છે બરાબર કે આઈ આર એન

જેવી રીતે આપણે રશ્વકી વાળો કકો લખ્યો હતો તેવી જ રીતે આપણે અહીં દીર્ઘ કી વાળો કકો પણ લખીશું તો તમારે અહીં આશિયામાં લખવાનું છે દીર્ઘ કી વાળો કકો બરાબર ને કાઉશમાં લખવાનું છે ડબલ ઈ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે દીર્ઘ કીમાં માં ડબલ ઈ આવે રસવ કિમા આપણે કે આઈ કરતા હતા તો તમારે અહીં આઈ ની જગ્યાએ ડબલ ઈ કરવાનો છે બરાબર બાળકો કી નો કે ડબલ खी नो के एच डबल इ गिनो जी डबली चीनो सी एच डबल चीनो सी डबल एच डबल इी नो जे डबली डबली

फीनो पीएच डबल ई टेमज एफ डबल ई बीनो बी डबल ई पीनो बी एच डबल ई मीनो एम डबल ई ईनो वाई डबल ई रीनो आर डबल ई लीनो एल डबल ई वीनो

તેમજ તેમજબલી અહી બબ્બે શબ્દ આપ્યા છે તમે બેમાંથી એક લખી શકો છો બરાબર બાળકો દીર્ઘ કીવાડા નામનું અંગ્રેજી લખવાનું છે બરાબર તો અહીંયા લખ્યું છે મી ના તો અહીંયા દીર્ઘ દીર્ઘ મી આપેલું છે તો અહીંયા લખીશું એમ ડબલી નાનો એન એ મી ના બીના બીનો બી દીર્ઘ બીનો શું થાય બી ડબલુ નાનો એન એ બી ડબલ આર ડબલિ ટી એ રીટા આર ડબલ્યુ ટી એ ની એન ડબલી એલ એ એન ડબલ્યુ એલ એ ત્યારબાદ સીતા એસ ડબલિ ટી એ એસ ડબલ કરવાનું ટી અહીં આપણે ઇંગ્લિશ નામ આપેલા છે એટલે કે અંગ્રેજી નામ આપેલા છે તેનું આપણે અહીંયા ગુજરાતી લખવાનું છે વી ડબલ ઇ એન એ તો વી ડબલ એટલે કે દીર્ઘ વિ એન એટલે કે ના વીણા